बेटा शू कीधु डॉक्टर ए, ए, एक काम कर चल पहला तू बहु ने रूम में मूके पछी मारे तारे तारी साथे एक बे बात करवी छे हाँ, चल जा बेटा आराम कर શું કહ્યું હશે ડોક્ટરે અત્યારે બેટા મારે તારી સાથે વાત કરવી હતી હા ડોક્ટરની પાસે બહુને લઈ ગયો ડોક્ટરે શું કહ્યું અરે કાંઈ નહીં નોર્મલ એને થોડું શરીરમાં પેલું કહેવાય ને કંઈક અરે બેટા પણ એને જોઈને તો લાગતું નહોતું કે નોર્મલ છે એ જે રીતે એનું આખું શરીર ખેંચાતું હતું બેટા હા આજકી બાજકી તો નથી ને ડૉક્ટરે શું કહ્યું આમ અચાનક પહેલાં એને બે ત્રણ વાર ઝટકા વાગ્યા અને પછી આખું શરીર નક્કી એવું નથી મમ્મી સવારે બટેકા પૌવા ખાધા હતા ને તો એમાં એને થોડું લીંબુ વધારે નાખી દીધું હતું એ કંઈક એસિડ કીધું એને એ લીંબુ વધારે ખાવાથી એસિડનું પ્રમાણ વધી ગયું હતું એટલે થોડુંક એને શરીરમાં ખેંચતાણ થઈ ગઈ હતી બસ બીજું કાંઈ નહોતું પણ બેટા આટલા વર્ષોથી હું પણ લીંબુ ખાઉં છું ઘરના બધાય અને મેં કોઈ આવો કેસ નથી સાંભળ્યો કે લીંબુ ખાવાથી કોઈને આવું થાય તું સાચે સાચું બોલજો ડૉક્ટરે શું કહ્યું એવું કહ્યું કે એને કંઈ તકલીફ છે કોઈ બીમારી છે કોઈ બીજું કંઈક છે ના મમ્મી મને જે ડૉક્ટરે કીધું એ જ તો મેં તમને કીધું ડૉક્ટરે આવું કહ્યું એટલે એને લીંબુથી એલર્જી હશે એવું બની શકે એટલે હા ભાઈ એવું પૂછી લે છે ને બની શકે એવું પછી ત્યાં ગયા પછી એ બરાબર થઈ ગઈ તરત જો મોટી કોઈ બીમારી હોય તો બેટા મને લાગે છે નક્કી નક્કી આ તારા સાસરીવાળાએ આપણાથી કંઈક છુપાવ્યું છે એ લોકોએ છે ને આપણને સાચી હકીકત નથી જણાવી એ લોકો તને ને મને એટલે કે આપણા ઘરને અંધારામાં રાખ્યું છે હવે મને ચિંતા થાય છે બેટા મમ્મી રિલેક્સ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી અને એ લોકો આપણાથી શા માટે છુપાવે આવી મોટી વાત શા માટે છુપાવે બેટા છુપાવે છુપાવે સારા ઘરમાં લગ્ન કરવા માટે છે ને કોઈ પણ કંઈ પણ છુપાવે આ તો આજે આ આંચકીવાળી વાત આપણી આંખ સામે આવી છે હવે ના કરે નારાયણને કંઈક કાલે બીજી બીમારી અને આ તું કહે છે કે આંચકી નથી પણ મને તો એ જ લાગે છે આંચકી એટલે માણસના શરીરમાં ખેંચ આવે એનું અંગ છલાઈ જાય એવી કોઈ બીમારી તો એવું નથી કાંઈ મમ્મી તો મેં તમને કીધું ને મને જે ડોક્ટરે કીધું એ મેં તમને અહીંયા આવીને કીધું તો હવે તમે શા માટે ટેન્શન લ્યો છો તું એકદમ સાચું કહે છે એકદમ સાચું કહું છું હવે એમાં કંઈ આડાહળું હોય ના બેટા એટલે મને છે ને હવે ચિંતા વધતી જાય છે કે મમ્મી શા માટે ચિંતા કરો છો તમારી ચિંતા વધશે તો અમારી ચિંતા વધશે અમારી ચિંતા વધશે તો હા હા સમજી ગઈ બેટા તું કહે છે તો માની લઉં છું પણ જો હા કંઈ પણ વાત જો તારી સાસરીવાળાએ છુપાવી છે ને તો એ લોકોની તો ખેર નથી તને ખબર છે ને મારો સ્વભાવ મમ્મી તમે રિલેક્સ થઈ જાઓ અને તમે કામ કરો જાઓ દામિનીને સંભાળો આમાં કેવું છે ડૉક્ટરે એવું પણ કીધું કે આ હમણાં લગ્નના લીધે આ સ્ટ્રેસ ને આંતે બધું હોય કે નહીં એટલે એની ચિંતામાં અને એ દોડાદોડીમાં આવું કંઈક થયું છે બસ અચ્છા લગ્નની ચિંતા ને દોડાદોડીના કારણે જો બેટા તું કહે છે એ વાત સાચી હોય તો સાચું નહીતર સાચું મમ્મી સાચું જ છે તમે જાઓ ને દામિનીને સંભાળો જાઓ કેમ છે હવે તબિયત હવે મને સારું છે શું કહ્યું ડોક્ટરે શું તકલીફ હતી અચાનક નું આવું કરવા માંડી તો હું તો ડરી જ ગઈ હતી ભાભી મને આંચકી આવી હતી શું હા આની પહેલા પણ એકવાર આવી હતી આંચકી દામિની આંચકી થોડી કે અચાનક ગમે ત્યારે આવે એ તો એક એવી પ્રોબ્લેમ છે જે માણસને નાનપણથી જ હોય છે મતલબ કે જન્મતાની સાથે જ અને તને અચાનક નાના મને આંચકી હજુ સુધીમાં એક જ વાર આવી છે અને આજે બીજી વાર અને પહેલાં જ્યારે
મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું ને ત્યારે આજકી આવી હતી અને બસ આજે. અચ્છા તો તને આજકી પહેલેથી આવતી જ હતી તો તારે અમને પહેલા કેવું જોઈએ ને? ભાભી મારી વાત થઈ ગઈ છે, તમે લોકો જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ મેં દેવેનને કહી દીધું હતું. અરે બસ દેવેન કોણ છે? તારે આ બધી વાત અમને કરવી જોઈતી હતી. ઘરના વડીલો કઈ ગણાય કે નહીં? અરે અરે પણ આવી રીતે કેમ વાત કરો છો તમે? અને દેવેનને મેં કીધું ત્યારે મેં એમને પૂછ્યું પણ હતું, પણ દેવેને જ મને ના પાડી કે ઘરમાં બીજા કોઈ સદસ્યને આ વાત ના કરીશ. સરસ, દેવેન ભાઈ પણ તારા જેવા જ છે. ખોટું બોલવામાં પહેલો નંબર આવે છે તમારા લોકોનો. શરમ નથી આવતી? બધાને ખોટું બોલીને તું સાબિત શું કરવા માંગે છે? ખોટું કઈ રીતે ભાભી? આમાં હું શું ખોટું બોલી છું? આ ખોટું જ કહેવાય દામિની, તને આજ કી આવતી હતી અમને કોઈને ખબર નથી. અરે પહેલા કીધું હોત ને તો અમે ના જ પાડી દેત. અરે પણ આમાં મારો શું વાંક છે ભાભી? અને તમે તો એવી રીતે વાત કરો છો જાણે આજ કી મારા હાથમાં હોય, મને મન ફાવે ત્યારે આવે ને મન ફાવે ત્યારે જતી રહી. પણ લગ્ન કરવા તો અમારા હાથમાં હતા ને, અમે તારા લગ્ન દેવેનભાઈ સાથે ન કરાવત. પણ દેવેનને કઈ પ્રોબ્લેમ નથી, એની સાથે વાત થઈ ગઈ છે. હું તમને કહું છું કે એને મને ચોખ્ખું કીધું કે મને તમા કે મને તારી આંચકીથી કોઈ પ્રોબ્લેમ નથી, અને વર્ષો પહેલા આવી હતી ને, એવું જરૂરી થોડી છે કે પાછી આવે. આવીને એ કઈ પૂછીને તો નહીં આવે ને કે દામિની હું આવું કે નહીં આવું? આ તો બીમારી છે, ગમે ત્યારે ઊભી થાય. અને હા, આ દેવેનભાઈને વચ્ચેથી કાઢી નાખ, મમ્મીને ખબર પડશે ને તો તારું આ ઘરમાં રહેવાનું તો મુશ્કેલ જ છે. પણ મારી બીમારીની સજા મને મળશે, અને એ બીમારી જે મારા હાથમાં નથી. સરસ, બહુ સારું બોલતા આવડે છે, પણ સારા અને સાચામાં ફરક હોય છે. સાચું પહેલા બોલી હોત ને તો આ દિવસ ન આવત. હું ખોટું નથી બોલી ભાભી, મેં વાત કહી દીધી હતી, અને દેવેને તમને લોકોને નથી કીધી અને મને કહેવાની ના પાડી છે તો એમાં હું વાંકમાં નથી. મેં તમને કોઈને અંધારામાં નથી રાખી. અચ્છા તો લગ્ન પહેલા તો તું કઈ ના બોલી, તો લગ્ન પછી હવે શું કામ સાચું બોલવા નીકળી છે કે મને આંચકી આવે છે? સીધી એવી વાત છે ને, કઈ નાના તો છો નહીં તમે, મને પારખવા માટે જ પૂછતા હતા ને કે મને શું થયું એમ. પારખવા માટે? મને તો આવું મનમાં નહોતું કે તને આવું કઈ થતું હશે એમ. મને થયું કે લગ્નનો થાકોડો હશે અથવા ખાવા પીવામાં કઈ આવી ગયું હશે. મને શું ખબર કે નાનપણથી બીમારી લઈને આવી છે. બસ ભાભી, તમને તો આંચકીનું નામ પડતા તમારા રંગરૂપ બધું બદલાઈ ગયું. સવારે તો કેટલી મીઠી મીઠી વાતો કરતા હતા, હસી ખુશીથી રહેતા હતા, નાની બેન ગણતા હતા. જો તમારી સગી નાની બેનને આવું થયું હોત તો શું? મારી સગી નાની બેનને આવું થયું હોત ને તો એને પણ મારી દેરાણી બનાવીને આ ઘરમાં તો ના જ લઈ આવત. પણ હવે આવી ગઈ છું ને તો કઈ ઘરે પાછી તો નહીં મોકલી દો, કાઢી તો નહીં મૂકો ને? કઈ નક્કી ના કહેવાય, એ તો હવે મમ્મીને ખબર પડે ને પછી થાય. મમ્મી શું ફેસલો કરે ને એ સાંભળી લેજે. ભાભી મમ્મી ગમે તે કે, પણ તમે મારો સાથ નહીં આપો? નહીં, કારણ કે તું ખોટું બોલી છે, અને જે ઘરનો પાયો જ કાચો હોય છે ને એની દિવાલો ક્યારેય ઊભી રહેતી નથી. આ ઘરને તો આજ નહીં તો કાલ પડવાનું જ હતું. મને ખબર છે ભાભી કે ફેમિલીમાં ટ્રસ્ટ હોવો બહુ જરૂરી છે, ખાલી હસબન્ડ વાઇફ વચ્ચે નહીં પણ ફેમિલીના દરેક સદસ્ય એકબીજા ઉપર વિશ્વાસ મૂકવો પડે છે, અને એ વિશ્વાસ મેં નથી તોડ્યો. દેખાય છે મને, હવે સો વાતની એક જ વાત છે, આ વાત હું અત્યારે જ મમ્મીને કરીશ, અને મમ્મી જે પણ ફેસલો કરે ને એ માનવા માટે તૈયાર થઈ જજે. ભાભી પ્લીઝ, ભાભી ભાભી. હે પપ્પા, હવે શું થશે? મમ્મી તમને ખબર છે આ દામિની અને દેવેનભાઈ બે જુઠ્ઠાડા છે એક નંબરના. તું શું બોલે છે? મેં દેવેનને પૂછ્યું, દેવેને મને કહ્યું કે ડોક્ટરે કીધું છે કે ખાટું ખવાઈ ગયું ને એટલે આવું થયું છે, ને બીજું એ કે આ લગ્નનું ટેન્શન ને આ ઉજાગરા એને લીધે થોડું એને શરીરમાં વીકનેસ હશે ને એને કારણે આવું થયું, બીજું કાંઈ નથી બેટા. અચ્છા વાહ, મને તો દામિની બીજું જ કંઈક બોલી. લે મને તો થયું કે દામિની જુઠ્ઠું બોલતી હશે. એટલે મમ્મી દામિનીને આંચકી આવે છે. શું? હા એને આંચકીનો પ્રોબ્લેમ છે, સમજાણું હવે તમને? તો આ શું બોલે છે? દામિનીને આંચકી આવે છે અને હું મસ્તી નથી કરતી મમ્મી. ખરેખર જો બેટા આ વાત સાચી હોય ને તો દામિની અને દામિનીના ઘરના બધા લોકો આપણાથી ખોટું બોલ્યા છે, ને જો ખોટું બોલ્યા હોય ને તો એને આ ઘરમાં નહીં રહેવા દઈએ આપણે. બરાબર છે, દામિની એકલી નહીં, જૂઠું તો દેવેનભાઈ પણ સાથો સાથ બોલ્યા છે ને, તો એને પણ ઘરની બહાર કાઢી મૂકશો? ના દેવેન શું કામ જાય મારો ઘરની બહાર? શું થયું છે મમ્મી, આ શેની બધી વાતો ચાલી રહી છે? આ તમારો ભાઈ જુઠ્ઠું બોલ્યો છે, તમને ખબર છે
દામિની ને આજ કી આવે છે, પ્રોબ્લેમ છે એને, પણ આપણાથી બધું છુપાવીને રાખ્યું, એ પણ કોણે? તમારા સગ્ગા ભાઈએ. અરે દેવેનનો શું કામ વાંક કાઢે છે? આપણે લગ્ન કરવા ગયા ત્યારે એની બાને જ પૂછ્યું હતું, એમણે જ કઈ ચોખવટ નથી કરી આપણી સાથે. અરે પણ દામિની રૂમમાં જઈને દેવેનભાઈને બધી ચોખવટ કરી હતી, તો કેમ દેવેનભાઈ કઈ ના બોલ્યા? પણ શું વાત થઈ રહી છે? આપ શેની ઘરમાં ગરમી ચાલી રહી છે? અરે બેટા એ જ વાત કે દામિની અને એના ઘરના લોકો આપણાથી ખોટું બોલ્યા, આપણાથી છુપાવ્યું. અરે દામિનીને આંચકી આવે છે. એક મિનિટ મમ્મી. હા દામિનીને આંચકીઓ આવે છે, એ વાત તમને લોકોને ક્યાંથી ખબર પડી? લો કરો વાત. દામિનીએ જાતે જ તો મને કીધું કે ભાભી મને તો આંચકી આવે છે, મને બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, તો આંચકી એ નાનો પ્રોબ્લેમ છે? દામિનીએ તમને લોકોને કહ્યું એમ દેવેનને પણ કીધું જ હશે ને? હા કહ્યું છે ને દેવેનભાઈને, અને દેવેનભાઈ આપણા બધાથી એ વાત છુપાવી છે. હા અને દેવેનને તો લગ્ન પહેલાની વાત ખબર હતી કે આને વર્ષો પહેલા આંચકી આવતી હતી, પણ દેવેન જૂઠું બોલ્યો આપણાથી. મને એ નથી સમજાતું કે એને એવી તો શું લગની લાગી હતી આની સાથે લગ્ન કરવાની કે આંચકીવાળી છોકરીને હા પાડી દીધી. પણ મમ્મી દેવેન જૂઠું બોલ્યો છે, દામિની બહુ જૂઠું નથી બોલ્યા. દામિની વહુએ તો લગ્ન પહેલા જ આ વાત કરી દીધી હતી કે એમને આંચકીઓ આવે છે, એમ છતાંય દેવેને એમને પસંદ કરી છે. એટલે જો આ સાચું કહું ને તો વાંક તો દેવેનનો જ કહેવાય, દામિનીનો કોઈ વાંક નથી. હું એ જ કહું છું, સાચો વાંક તો દેવેનભાઈનો જ કહેવાય. ખબર હોવા છતાં પણ કોણ આવી વાત છુપાવે? અરે એમને ગમતી હતી તો ચોખ્ખું કહી દેવું તું ને, તો આપણે કંઈક એડજસ્ટમેન્ટ કરી લે. હવે શું આ ઘરમાં આવી ગઈ પછી આપણાથી કંઈ થવાનું નથી. પણ કેમ કંઈ નથી થવાનું? આપણે હજી પણ એડજસ્ટમેન્ટ તો કરી શકીએ છીએ ને. કેવી રીતે? કેવી રીતે શું? એમની સારવાર કરાવીશું આપણે લોકો, એમને મદદ કરીશું, જ્યાં જ્યાં આપણે સેવાની જરૂર પડે ત્યાં સેવા કરીશું, અને ફરી પાછા સાજા નરવા કરીશું. બસ એના માટે નથી લાવી કે એની બીમારી સારી કરું ને એને સાજી નરવી કરું. આ દેવેન ખોટું બોલ્યો, દેવેનને તો હું છોડીશ નહીં. અને દામિની લગ્ન પહેલા દેવેનને જણાવ્યું, પણ ઘરમાં કોઈને જણાવવાની એને ઈચ્છા ન થઈ, ને લગ્ન પછી પણ નથી જણાવતી. જો મારી વાત માને ને તો અત્યારે છોકરું છૈયું કંઈ નથી, છૂટાછેડા આપીને એને આ ઘરમાંથી રવાના કરાય. કેવી વાત કરો છો, છૂટાછેડા આપી દઈએ? અરે દેવેનને ગમી હતી દામિની ત્યારે તો એને લગ્ન કર્યા હતા ને, તો પછી છૂટાછેડા કરીને શું કામ ને એ લોકોનો સંસાર પાળી નાખ્યો? અરે અત્યારે છોડો ને આ બધી વાત, એકવાર તમે દેવેનભાઈથી વાત કરી લો, અને તમે પણ, પછી આગળનું આગળ વિચારીશું. જો તમે છે ને અત્યારે ઉગ્ર થવાનું રહેવા દો, હું દેવેન સાથે વાત કરી લઉં ને, પછી દેવેન સાથે મીટિંગ કરીને તમે લોકો શાંતિથી વાત કરજો. હું જઈ રહ્યો છું ઓફિસે, અને દેવેન વેલા ચાલ્યો ગયો તો તમે લોકો મને કહ્યું પણ નહીં. સારું, પણ હવે લાડુ પાડવા વગર જાઓ. હા જઈ રહ્યો છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.